ઓફિસમાં પણ નથી એ પૈસા એમ કેમ એમ એમ જી દીવાન સાહેબ ઈ પૈસા મારા એક મિત્રને બહુ કપરી જરૂર હતી ને એટલે એને આપ્યા છે મે બહુ સરસ બહુ સરસ બહુ સારું કર્યું ભાઈ મિત્રને ક્યારે પણ કપરી જરૂર હોય તારે પૈસાની મદદ કરવી મિત્રને આપ્યા છે ને જી દીવાન સાહેબ બે ચાર દિવસમાં આવી જ જશે બે ચાર દિવસમાં આવી જશે ને જી દિવસ કંઈ વાંધો નહીં ચાર દિવસમાં પૈસા આવી જાય એટલે મને આપી દેજો જી ચોક્કસ જી બરાબર જી જો જો મોડું ન થાય ના દીવાન અને હા હાજી ગૌરવ આવે તો મને બોલાવ જી દીવાન ભલે હાજી આપી દેજો જી દીવાન ચાર દિવસ હાજી દીવાન ભલે હવે આપી દઈશ આપી દઈશ ઉના આપ્યા ને તમે રહી ગયા પૈસા જો છે મોહન મોહન ક્યાં જાય છે ભાઈ ઉભો રે અને સાંભળ મોહન મેં તને કહ્યું તું તારે આ ઘરમાં આંખ અને કાન ખુલ્લા રાખીને રહેવાનું તો એનું મને હજી સુધી કઈ પરિણામ મળ્યું જ નથી પરિણામ આવ્યું છે સાહેબ શું શું કે મને અરે હું બધું સમજી ગયો છું મેં ઘણું બધું જાણી લીધું છે શું જાણ્યો છે મને તો જણાવ સાંભળો હા આ દીવાન સાહેબનું નામ કનુભાઈ કેશવલાલ પારેખ છે હા એમને એક પત્ની છે એક પુત્ર છે અને એક જમાઈ છે બરાબર પુત્ર રંગીલો પત્ની ધર્મિષ્ઠ અને જમાઈ ક્રોધી હું ક્રોધી શાંત પડો આગળ પણ જાણ્યું છે શું પડોશમાં એક છોકરી રહે છે નામ છે સુષ્મા બરાબર બાજુના મકાનમાં એક ડોક્ટર રહે છે નામ છે પંકજ ગાંધી બરાબર બંને કુંવારા છે પરણવા માંગે છે બરાબર ઉપરમાં દીવાન સાહેબ નો દીકરો ગૌરવ હા પત્ની સુધા બરાબર બંને પરણેલા છે છૂટા થવા માંગે છે બરાબર બરાબર ને પણ હવે આ બધું તો હું જાણું છું આમાંનું કંઈક નવું કે આ બધું તો મેં તને જણાવેલું ને

એ બધી ચવાય જાય છે એ હું તને જે પૈસા આપું છું ને એ કે મારી પોલ ખોલવા માટે નહીં સમજો હા હા બરાબર છે પણ આ દીવાન સાહેબે જે પૈસા ધંધામાં રોક્યા છે ને એના કરતાં બીજા ઘણા બધા એમની પાસે હોવા જોઈએ એક્ઝેક્ટલી મોહન દીવાન સાહેબ પાસે જે પૈસા બેંકમાં છે અમારા ધંધામાં પણ છે પણ એના કરતાં ઘણા વધારે પૈસા એમની પાસે ક્યાંક પડ્યા છે જરૂરી કોઈ ગુપ્ત ખજાનામાં હોવા જોઈએ હવે આપણે ઈ ખજાનો શોધવાનો છે

ખજાનો શોધવાનું ભૂલતો નહીં અને સાંભળો પગાર ઉપરાંત વગેરે વગેરે નું ભૂલતા નહીં મોહન હા હાય પ્રધરિલ અરે હાય ગૌરવ કેમ છે ભાઈ ફર્સ્ટ ક્લાસ હાવ ઇઝ યોર ક્રિકેટ ગોયિંગ ઓન બી બી ઓફ ધ વર્લ્ડ વેરી ગુડ આઇન્ડ વોટ અબાઉટ યુ બિઝનેસ કેમ ચાલે છે શું એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે અરે ગૌરવ એક ટેન્ડર આવેલું આપણે ટેન્ડર ભરીને આપવાનું છે જેની માટે મારે તારી સાઈન ની જરૂર છે અરે તમે મારા પાર્ટનર છો ને ના અમે ધંધો તમે જ સંભાળો છો તમે જ કરી નાખો ને સિગ્નેચર હા હા પણ જો સાંભળ આ છે ને આની અંદર જો અહીંયા એક ક્લોઝ લખ્યો છે કે આમાં પાર્ટનર હોય ને તો બે પાર્ટનર ની સાઈન જોઈએ એટલે તારી સાઈન જોઈએ છે ભાઈ સાઈન કરી દેને જરા હા હમણાં જ કરી આપું છું અને હા ગૌરવ દીવાન સાહેબ આવેલા તારી માટે પૂછતા હતા અને કહેતા હતા કે તું હમણાં આવીશ એટલે તને એમને મળવા કહું પણ પપ્પાને કઈ ના ખબર પડી કે હું વેલો આવવાનો છું હવે એ જો તારા પપ્પાને બધી વાતો ક્યાંથી ખબર પડે છે એ મને હજી સુધી ખબર નથી પડી એટલે જરા પપ્પાને મળી આવજે ને ભાઈ ઓકે અમે સિગ્નેચર કરીને મળી લઉં પપ્પા પપ્પા આવી ગયો ગૌરવ બેટા હા પપ્પા પપ્પા તમને કેવી રીતે ખબર પડી કે આટલો વેલો આવી જવાનો છું ભાઈ બેઠા મને કેવી રીતે ખબર પડી બહુ સહેલું છે વાતાવરણ જેવું છે ને પપ્પા ગુગલી નાખ્યો ને કઈ સમજાયું જ નહીં સમજાવું તરે ભાઈ વાતાવરણ એવું છે કે વરસાદ પડ્યો છે વરસાદ પડે એટલે મેચ ન રમી શકાય મેચ ન રમી શકાય એટલે તું વહેલો ઘરે આવી જાય સમજાય હું સમજાય ગયો બરાબર સમજાય ગયો પપ્પા એ પપ્પા મને કહો તમે નાના હતા ત્યારે ક્રિકેટ રમતા કે નહીં રજવાડામાં રમતો ને રમતા હમ વન ડાઉન જતા કે ટુ ડાઉન ભઈ હું અપ ડાઉન કરતો જ ને હું ત્યાં મેદાન પર જ રહેતો આ આ બીજો ગુગલી એટલે કે ઓપનિંગમાં જતા અને આઉટ જ નહીં થતા એમ જ ને ના બેટા હું આઉટ થવાનો તો કોઈ સવાલ જ નથી આવતો હું આઉટ કરતો એટલે અચ્છા 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 એટલે બોલર હતા એટલે ફાસ્ટ નાખતા હતા કે સ્પિન કરતા હતા ના બેટા હું છે ને અમ્પાયર હતો ગુડ એમ્પાયર પા પા એમ્પાયર તરીકે આઉટ સાચા આપતા કે પછી બેટા હવે એમાં હું છે કે હું જારે પણ આઉટ આપતો ત્યારે જે ખેલાડીને આઉટ આપ્યો હોય એ મારી સાથે ચર્ચામાં ન પડતો કદાચ એને શંકા હોય તો પણ મેં એકવાર નિર્ણય આપ્યો એટલે નિર્ણય માન્ય રાખીને પેવેલિયન ભેગો થઈ જાય યાર રાય પપ્પા લોકોને પહેલેથી તમારામાં વિશ્વાસ છે હા બેટા એટલે તો તોમ્પાયર બનાવ્યો એ પપ્પા મેં સાંભળ્યું છે કે એમએમ નાના હતા ને ત્યારે એ પણ ક્રિકેટ બહુ રમતા તને આવું કોણે કહ્યું એમએમ એ કહ્યું હા અરે ના ભાઈ ના એમએમ ની આ ક્રિકેટ રમવાની વાત તો દૂર રહી એને તો કદાચ મેચ જોઈએ નથી શું વાત કરો છો હા હા તને એક વાત કહું એમએમ મારી સાથે થોડા વખત પહેલા મેચ જો આવ્યો મને શું કહે છે ખબર છે શું કે હરભજન સિંહ ને બોલિંગ નાખતા જ નથી આવડતી સાચે કઉ છું મને પાછું કે એક બોલ સીધો પડતો નથી બધા બહાર જાય છે અને પાછો મને કે આ હરભજન જયારે જયારે વિકેટ લે છે ને પણ એના નસીબ જોગે બહાર જતો બોલ સારા નસીબે અંદર આવીને સ્ટમ્પ ને વાગે છે એટલે એના હિસાબે સ્પીન બોલ એટલે આડો બોલ ગજબ અરે ગજબ તો હવે તને કહું હમણાં થોડા વખત પહેલા પેલા ઇન્ડિયાની ટીમ હરી ગઈ ને ત્યારે મને કે શું કામ હરી ગઈ ઇન્ડિયાની ટીમ

પૂરેપૂરો મને કીધેલું કે તમે છે ને રજવાડામાં સલાહકાર હતા ત્યાં કેવત છે કે દીવાન સાહેબ ની સલાહ એટલે બ્રહ્મ વાક્ય બધી જ બાબતમાં પછી ક્રિકેટ હોય કે ધંધો મૃત્યુ હોય કે લગ્ન

તારે સુધા સાથે બનતું નથી અને આજે તે સુધા પર હાથ ઉપાડ્યો કેમ કઈ બોલતો નથી જવાબ આપ હા પપ્પા મે હાથ ઉપાડ્યો સરસ 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 જાણે કે બહુ મોટી બહાદુરી કરી હોય એમ તું મને કહી દે છે કે હા 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 મે હાથ ઉપાડ્યો અરે શરમ નથી આવતી તને પપ્પા સુધા સાથે મારા સારા સંબંધ નથી તારા સંબંધ સારા નથી એટલે હાથ ઉપાડવાનો અરે નફટ થઈ ગયો છે તો નફટ આઈ એમ સોરી પણ મારી મારવાની ઈચ્છા નહોતી પણ યુસી આવેશમાં આવીને સરસ 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 આવેશમાં આવીને તમે તમારી પત્ની પર હાથ ઉપાડી દીધો હું જરા પૂછી શકું કારણ હું પૂછી શકું તમારો આ અમર્યાદિત ગુસ્સાનું કારણ શું મારા ગુસ્સાનું કારણ અમર્યાદિત હતું સરસ સરસ અમર્યાદિત હતું એ તો મેં તમને કહ્યું કે તમારો ગુસ્સો અમર્યાદિત હતો પણ હવે મને કહેશો એક વાત મને કહે છો કે ગુસ્સો મર્યાદિત થઈ જાય એટલે તમારે તમારી વૈરી પર હાથ ઉપાડી દેવાનો હા આ શરમ નથી આવતી પેલા મારી વાત તું સાંભળ પહેલા મારી વાત બરાબર સાંભળજે આ તમારો ગુસ્સો મર્યાદિત થઈ જાય એટલે તમે તમારી વૈરી પર હાથ ઉપાડો તો હવે તમે એટલું પણ જણાવી દો કે તમારો આ અમર્યાદિત ગુસ્સાનું કારણ તમે મારા પિતા છો એટલે આ સવાલ પૂછી શકો છો પણ આનો જવાબ હું તમને નહીં આપી શકું કારણ કે આ વિશે મને તમારી સાથે વાત કરતા

કારણ કે મેં નિર્ણય લીધો છે કે હવે હું સુધાને સુધાને ખાલી આ મારવા સુધી સીમિત છે પણ હવે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે એની તો મને ખબર જ નહીં સરસ સરસ તું સુધાને છૂટાછેડા આપવાનો છે ને ભલે ભાઈ છૂટાછેડા આપી દે પણ પછી તું ક્યાં રહીશ પપ્પા હું સુધાને છૂટાછેડા આપવાનો છું હું કશે નથી જવાનો બરાબર છે બેટા તું સુધાને છૂટાછેડા આપવાનો છે પણ હવે સુધાને મે દીકરી બનાવી છે એટલે તું એને છૂટાછેડા આપી દે કોઈ વાંધો નહીં છૂટા છેડા આપી દે અને પછી બીજે ક્યાંક કરે વાત ચાલુ જ છે પપ્પા પપ્પા તમે મને સમજવાનો પ્રયત્ન નથી કરતા

મે કહું ને બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી લે પપ્પા પપ્પા મારી તો સાંભળો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખવી કે ગુનો તો નથી ના ભાઈ ના પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખવી જરાય ગુનો નથી જરાય ગુનો છે જ નહીં હું તો તને એમ કહું કે આ તું બીજા લગ્ન કરે ને ત્યારે બીજી પત્ની પાસે લગ્ન પહેલા લખાવી લેજે કે જો એના થકી સંતાન પ્રાપ્તિ નહીં થાય તો એને પણ છૂટાછેડા પછી ત્રીજી પત્ની એની સાથે પણ આવો જ કરાર કરવાનો કે સંતાન નહીં થાય તો છૂટાછેડા એટલે ટૂંકમાં શું છે ભાઈ બે ત્રણ ચાર પાંચ પત્નીઓ કરીશ એક ને એક થી તો સંતાન પ્રાપ્તિ થશે ને પપ્પા શું બોલો છો તમે બરાબર બોલું છું એ હા એ ગૌરવ મને બહુ સરસ આઈડિયા આવ્યો તું એના કરતા એમ કેમ નથી કરતો કે કોઈ એવી જ પત્ની શોધી લાવ જે બાળક સાથે લેતી આવે રેડીમેડ પપ્પા ન ગમ્યો મારો આઈડિયા ન ગમ્યો ચાલો હજી એક સરસ મજાનો આઈડિયા આપું તારે શું કરવાનું હવે આના પછી તું જે બીજી સ્ત્રી શોધવા જાય પત્ની તરીકે એની સાથે તારે લેખિત કરાર કરી લેવાનો એક કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રાક્ટમાં લખાવી લેવાનું કે લગ્ન પહેલા બંને જણાવે આ સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો પછી સંતાન થાય પુત્ર કે પુત્રી એના પછી જ લગ્ન કરવા એટલે ટૂંકમાં પહેલા સંતાન પછી લગ્ન અને ભાઈ જો તું આ કોન્ટ્રાક્ટ જેવો કરે ને કે એના પર વિટનેસ તરીકે મારી સહી ચોક્કસ લે છે પપ્પા હવે તમે છે ને ભરતી સરથી સરકામ કરવા છે તારે સુધાને કારણ કે તારે તારો વંશવેલો આગળ વધારવો છે અરે બેટા આ વંશ આગળ વધારવાની લાયમા ને લાયમાં ક્યાંક એવું ન બને કે તું હું જ આ દુનિયા છોડીને ચાલ્યો જાય અને કોઈ બીજાને ત્યાં પુત્ર બનીને જન્મી ગયો હોય અરે બેટા તું તું તારો વંશવેલો વેલો શું કામ વધારવા માંગે છે કારણ બિઝનેસ કોઈ ચલાવી શકે તારા સંસ્કારો આગળ વધારી શકે કોઈ રાખી શકે તે મારા બિઝનેસમાં ધ્યાન આપ્યું બેટા મારી આબરૂ વધારી જરા પણ નહીં તે ઉલટાની મારી આબરુના ધજાગરા બોલાવ્યા છે સાચું કહું બેટા માફ કરી દે છે પણ મારે અત્યારે કહેવું પડે છે

ત્યારે પછી આ શહેરમાં તારે નવી ઓફિસ ખરીદવી પડશે એની પાઘડી થશે બે અઢી લાખ રૂપિયા નવું ઘર લેવું પડશે એની પાઘડી થશે બીજા બે અઢી લાખ રૂપિયા બરાબર ને પછી આ તારા વ્યાજના પૈસા દર મહિને આવશે લગભગ છ એક હજાર રૂપિયા જેટલા પછી ઓફિસનો ખર્ચો આવશે લગભગ ત્રણ હજાર રૂપિયા અને બે હજાર આ સુધા તારે ભરણ પોષણ આપવા પડશે એટલે લગભગ કુલ મળીને થયા મહિને અગિયાર હજાર રૂપિયા એટલે નવો બાબો તમને પડશે મહિને અગિયાર હજાર રૂપિયામાં ખોટું બોલ્યો એકચ્યુઅલી મને કઈ પુત્ર પ્રાપ્તિની એવી બી કોઈ ખાસ ઈચ્છા નથી પણ કારણ બીજું જ છે આઈ મીન શું કારણ છે શું કારણ છે

એટલે હું તારી માને છૂટા છેડા આપી દઉં એમ કેવા તું માગે છે એમ નહીં પપ્પા યુ આર રાઈટ મીન્સ સુધા એકદમ મણીબેન જેવી છે યુ સી એકદમ ઓર્થોડોક્સ પોતે કઈ કરવું નહીં ને હું કઈ કરવા માંગુ તેમાં કટકટ કર્યા કરે અચ્છા 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 એટલે આ સુધા ઘરનું કંઈ કામકાજ કરતી નથી ના એવું નથી ઉલટાને ઘરમાં જ કામ કર્યા કરે છે

કસે લઈ જાય તો આપણે કેવી આબરૂ જાય બરાબર છે બરાબર છે એ પણ ગૌરવ મને એક વાત કે તું આજ સુધી આ સુધાને ક્યાંય પાર્ટી પાર્ટીમાં લઈ નથી ગયો ને ક્યાંથી લઈ જાઓ આપણે આપણી ઈજ્જતના ધજાગરા ઉડી જાય સરસ સરસ એટલે અત્યાર સુધી આપણી આબરૂના ધજાગરા ઉડ્યા નથી ને સરસ ગૌરવ હવે હું તને શું કહું છું કે તું એકવાર સુધાને કોઈ પાર્ટીમાં લઈ જા ના કારણ કે શું છે કે ભાઈ આબરૂના ધજાગરા બોલ છે તો મારી આબરૂના ધજાગરા બોલ છે ને

पापा तमे पण बस तो बेटा एक बार एक बार सुधा ने पार्टी में तारी साथे ले जा पार्टी ने तो हजी दस दस नी वार छे विचारी जो बेटा मैं कहूं एक बार मारे खातर तू सुधा ने पार्टी में ले जा ठीक छे पापा पण एक ज वार भले जा सुधा ने बोलाओ हाँ पापा सुधा सुधा શું થા પપ્પા છે બેટા ગૌરવે તમારી માફી માંગી છે જી મને નહીં સુધાને કો ઓ સોરી આઈ એમ સોરી સુધા ગૌરવ હવે તું અંદર જા જી અંદર જા જી પપ્પાજી તમે આ શું કર્યું તમે એમને પર ચીડાયા બેટા આજકાલના છોકરાઓ ચીડાવવાથી કંઈ સમજેવા છે નહીં એમને તો સમજાવવા પડે અને જો સમજાવતા આવડે ને તો ચીડાવવાની જરૂરત જ ન પડે પપ્પાજી અમારે ઘણું શીખવાનું છે તમારી પાસેથી બરાબર છે બેટા શીખવાનું છે પણ મારી પાસેથી નહીં એટલે કે डैम કે બેટા તમે અત્યારે જે રીતે ઘરમાં વર્તો છો એ તમારા વર્તનથી તમે તમારા સાસુ સસરાને ખુશ કરી શકો પણ તમારા પતિને નહીં પપ્પાજી હું તમારાથી ઘણી પ્રભાવિત થઈ છું અને કોઈ પણ નીતિ નિયમથી મારે વિરુદ્ધ નથી જવું અને આપણા જે ઘરના રીતિ રિવાજ છે એ પ્રમાણે તો હું વર્તું છું ને બરાબર છે બેટા પણ હવે જમાનો બદલાઈ ગયો છે એટલે હવે તમારા પતિને ગમે એવું કંઈ કરો હા પણ પતીને ગમે એવું કરવા માટે ગમે તેવું થોડી થવાય છે પપ્પાજી બેટા હવે તમે આને મારી આજ્ઞા માનો તો આજ્ઞા પણ હવેથી ગૌરવ સાથે બહાર હરવા ફરવા જવાનું શરૂ કરો એની સાથે પાર્ટીઓમાં જાઓ અને જો આ બધા માટે તમારી પાસે કોઈ સરસ મજાના કપડાઓ ન હોય તો છે પપ્પાજી હા તો આ કપડા કઈ રીતે પહેરવા મેકઅપ કઈ રીતે કરવો એના કોઈ ક્લાસીસ ચાલતા એ પણ આવડે છે પપ્પાજી પણ આપણી ઘરની આમાન્યા બેટા આ ઘરની આમન્ય જાળવવાને જાળવવામાં ક્યાં કેવું ન બને કે પતિનો પ્રેમ અને વિશ્વાસ ગુમાવી બેસીએ પપ્પાજી તમને આ બધું ગમશે બેડા જો તારો અને ગૌરવનો સુમેળ થતો હોય તો મને જરૂર ગમશે તમને ગમશે તો હું કરીશ બેડા હવે મારે એમ કેવું છે કે જમાનો બદલાઈ ગયો છે અને એમાં પાછું આપણે આ ગુજરાતીમાં બોલ્યા કરીએ તો લોકોને શુષ્ક લાગે યુ સી ડ્રાય આ રીતે વચ્ચે વચ્ચે થોડા અંગ્રેજી શબ્દો છાંટતા રહેવાનું જેથી મૂર્ખાઓ ને સારું લાગે યુ આર રાઈટ પપ્પાજી યુ હેવ ટુ ઇમ્પ્રેસ ધ ઇડિયટ્સ તમને તો અંગ્રેજી બોલતા આવડે છે તમે આજ સુધી મારી સામે ક્યારે બોલ્યા નથી પપ્પાજી યુ હેવ ટુ ઇમ્પ્રેસ ધ ઇડિયટ્સ મને તમારા માટે ઘણો બાદ છે ચાલો હવે મને તમારું જનરલ નોલેજ ચેક કરવા દો પૂછો જે પૂછવું એ પૂછો ઓકે હમ સોવિયેટ રશિયા કયા ખંડમાં આવ્યું અમુક ભાગ એશિયામાં છે ને અમુક ભાગ યુરોપમાં વાહ પાકિસ્તાનના વડાપ્રધાન કોણ પાકિસ્તાનમાં વડાપ્રધાન નહીં પ્રમુખ છે એમનું નામ છે જનરલ પ્રવેશ મિશ્રા વાહ ભાઈ વાહ હવે ઇંગ્લેન્ડમાં કયું ચલણ ચાલે રૂપિયા ડોલર કે રૂબલ પાવનું સરસ 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 ચાલો હવે મારો છેલ્લો સવાલ કે કોઈ પણ ક્રિકેટ ટીમના બધા ક્રિકેટરોને આઉટ કરવા માટે ઓછામાં ઓછા કેટલા બોલ નાખવા જોઈએ એક પણ નહીં પપ્પાજી જોયું ને જોયું ને ફસાઈ ગઈ ને મને હતું જ કે ક્યાંક તો ફસાઈ ગઈ જશે ના પપ્પાજી એક નો બોલ નાખો ને બેટ્સમેન રન આઉટ થાય બીજો નો બોલ નાખો બેટ્સમેન રન આઉટ થાય ત્રીજો બોલ નાખો બસ 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 ભાઈ તમે તો એવો બોલ નાખ્યો કે જો આવું ને આવું ચાલ્યા કરશે તો આ ગૌરવના રાજ્ય અડુલ થઈ જશે પપ્પાજી એક વાત પૂછું પૂછને તમને ખરેખર આ બધું ગમશે જો તમને ગમતું હોય તો ચોક્કસ કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર છું અને તમને ન ગમે તો હું કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર નથી બેટા

હવે રસોડાની ચિંતા નહીં કરવાની આ પેટ નું દુઃખ છે ને એ પછી દૂર કરવાનું પહેલા મન નું દુઃખ દૂર કરો જાઓ જાઓ પતિદેવ પાસે જાઓ ચાલો 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 મોહન એ મોહન આવિજા આવિજા કોઈ નથી મોહન કંઈ ખબર પડ્યા કંઈ સમાચાર છે અરે ઘણા બધા સમાચાર છે શું સમાચાર શું છે કે અરે આપડા પંકજ અને સુષ્માબેનનો પાકું થઈ ગયો એટલે અત્યાર સુધી પરણશે કે નહીં એવી શંકા હતી પણ તેનું શું છે હવે પરણશે એવી ખાતરી થઈ ગઈ બીજું બીજું આપડા ગૌરવભાઈ અને સુધાબેન એમનું પણ પાકું થઈ ગયું શું અત્યાર સુધી છૂટા પડશે કે નહીં એવી શંકા હતી

હલો હા નવીનભાઈ હા એમ એમ બોલું છું હા નવીનભાઈ કાલની રેસમાં જે ત્રણ નંબરનો ઘોડો છે એનો શું ભાવ રાખ્યો છે આપણે શું પાંચનો ભાવ હા તો ઠીક છે મારા બે હજાર રૂપિયા લગાડી દેજો ના 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 આ વખતે વધારે લગાડી શકું એમ નથી કારણ કે મારે દસ હજાર રૂપિયાની બહુ કપરી જરૂરત છે નવીનભાઈ ચાલો ફોન મૂકું છું સાહેબ હાજી

તો ઠીક આગળ બોલ આગળ બોલ હવે દિવાન સાહેબ પૂછતા હતા કે આજે કયો વાર થયો તો મે કહ્યું કે આજે રવિવાર થયો હા મેં તને રૂપિયા આપ્યા ને હવે તો પૂરું બોલ બોલું છું આજે રવિવાર થયો તો પણ એમ એમ કેમ ઓફિસે ગયા હતા હું ઓફિસે ગયો છું ને પણ રવિવારે એ દિવાન સાહેબને કોણે જણાવ્યું એ મને ખબર નથી અચ્છા